રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ ક્ષત્રિય સમાજ છે 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 એના પર અને આજે આપણી સાથે પીટી જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન જોડાયા છે કેમ છો મજામાં એકદમ મજામાં અને સૌથી પહેલા તો બાપુ મારે તમને એ પૂછવું છે કે અત્યારે ક્ષત્રિય સમાજ છે એ જગ્યાએ જગ્યાએ સંમેલન થઈ રહ્યા છે અને હજી પણ બધાની જે માગ છે એ અડગ છે તો અત્યારે હવે ચૂંટણી તો નજીક આવી રહી છે અને હવે રણનીતિ છે બદલવાની વાત આવી રહી છે તો આજે જયારે આટલો સમય થઈ ગયો છે બહુ જ ઓછા દિવસો બાકી છે તો હવે રણનીતિ છે એ કયા મુજબ આગળ વધી રહી છે એના વિશે થોડું જાણ આમ તો અમારું આંદોલન ચાલીસ દિવસથી ચાલુ છે એમાં અમે પરસોત્તમભાઈ ફોર્મ ભર્યું સોળ તારીખે તો ઓગણીસ તારીખે પાછું ખેંચશે અથવા ખેંચાવશે એવી આશા હતી પછી છેલ્લે બાવીસ તારીખ સુધી આશા હતી બાવીસ તારીખ સુધી અમારું પાર્ટ વન સંમેલન આંદોલન જે કઈ કયો ચાલતું હતું પાર્ટ ટુ માં અમે બાવીસ તારીખે ઉમેદવારી પાછી ન ખેંચી અથવા ન ખેંચાવી ત્યાર પછી અમારી જે નીતિ માં ફેરફાર થયો પાર્ટ ટુ નો એ આપ અત્યારે જોઈ જ રહ્યા છો કે છત્રીઓમાં રાજપુતાણીમાં કેટલો રોડ છે જે અમારી બેન દીકરી ઘરની બહાર શાકભાજી લેવા ન જાય ગામડામાંથી એ રોડ સુધી આવી ગયા છે એ રોજ સહી સ્વયંભૂત છે કોઈના કરવાથી નથી કોઈ આગળ નથી કોઈ પાછળ નથી આ તો કહું ને કે ઉપર ભગવાન છે અને નીચે આ ક્ષત્રિય સમાજ છે અને ત્યાં રાજપૂતાણીઓ છે જગદંબાનું સ્વરૂપ કહી અને હું તો ભગવાનની દીકરીઓ કહીશ કારણ કે ક્ષત્રિય સમાજ અમારા પિતા ભગવાન રામ ભગવાન કૃષ્ણ એના વંશજો છીએ એ રાજપૂતાણીને રોડ ઉપર આવવું પડ્યું છે એ ટિપ્પણી માફી ના આપી શકાય એવી ટિપ્પણી છે એટલે આંદોલન મારું અત્યારે શાંતિપૂર્ણ અને મર્યાદામાં રહી અને કાયદાની મર્યાદામાં રહી અને અમે યુવાનોને પણ એટલો બધો છે તો એને પણ અમે સંકલન સમિતિ રોકવાનું કામ કરીએ છીએ અને અત્યાર સુધી અમારું સંમેલન થયું લાખોની સંખ્યા હતી એમાં પણ આપ જોવો છો શાંતિપૂર્ણ એક નાનો એવો બનાવ પણ નથી બનવા દીધો પણ જયારે બાવીસ તારીખ પછી કોઈ નિર્ણય ન લેવાનો તો રોષ દસ ગણો વધ્યો કે આપણી વાત સરકારે સાંભળી અને ભાઈ પોતે પણ પોતાની ઉમેદવારી ખેલદેલી બતાવી અને પાછી નાખેચી અને એની એક માફી તો એવી હતી અહંકારી માફી એ પણ આપણે જોયું છે પેલી માફી જે માગી ત્યારે મારે ભાજપ સરકારને નુકસાન જતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું એવી માફી નથી માંગી કે મારી બેન દીકરીઓ માતા વિશે મારાથી જે આ ભૂલથી બોલાઈ ગયું છે અને આવી ટિપ્પણી થઈ ગઈ છે એ મને મારી બેન દીકરીઓ માતાઓ માફ કરે ક્ષત્રિય સમાજ મને માફ કરે હવે આવી ભૂલ હું કોઈ દી નહીં કરું અને ક્યારેય નહીં બોલું એવી દિલ માફી નથી માંગી અહંકારી ચૂંટણી લડે એ રીતે પ્લાનિંગ અમારા છે રાજકોટની અંદર અઢાર વોર્ડ છે તો અઢારે અઢાર વોર્ડમાં અગિયાર અગિયારની સમિતિ જિલ્લાની અંદર અગિયારની સમિતિ દસ તાલુકા છે અગિયાર અગિયારની સમિતિ પાંચસો જેટલા ગામ છે અગિયાર અગિયાર ની સમિતિ ત્યાં સુધી નું planning સંપૂર્ણ અને ગામે ગામ આપ જે રોજ જોઈ રહ્યા છો તાલુકા માં રોજ જોઈ રહ્યા છો વિરોધ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો એ વિરોધ નું કારણ છે માત્ર પરસોતમ ભાઈ જી પણ એની સાથે સાથે જેમ એક મહિનો થઈ ગયો છે અને જોવા જઈએ તો અમુક બીજા નેતાઓ છે એમના પણ રાજા મહારાજ મહારાજા વિશે નિવેદન આવ્યા છે જેમ કે વાત કરીએ તો રાહુલ ગાંધીજી એમણે પણ નિવેદન આપ્યું હતું આજે ભાવનગરના જે ઉમેદવાર છે આપના એમણે પણ રાજા મહારાજઓ જે વિષય નિવેદન આપ્યું હતું તો એ બાબતે તમારું શું કહેવું છે જો રાજા મહારાજાના નિવેદનો આપે છે અત્યારે આપી રહ્યા છે રાહુલભાઈ ભાઈએ બોલ્યા છે એનો જવાબ દેવાની જરૂર જ નથી એનો બકવાસ છે એ ઇતિહાસની જાણકારી નથી ઇતિહાસમાં આપ પણ જાણો છો ઇતિહાસમાં પણ લખેલું છે ભગવાન રામ અને કૃષ્ણ થી અત્યાર સુધી છેલ્લે પાંચસોને બાણ રજવાડા આપ્યા છે એ પણ વલ્લભભાઈના ખોળામાં છત્રિય સમાજે સામેથી નાખ્યા છે આ દેશને એક બનાવવા માટે તો આવી ટિપ્પણીઓ જે કરતા હોય એને કાં જ્ઞાન નથી અજ્ઞાનતા છે કા ગાડી બીજા પાટે ચડાવી છે ડાયવર્ટ કરાવવું છે આ સંમેલનોના અને અમારી શક્તિના ત્રણ ચાર ભાગ પડી જાય પણ અમારો અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે જે ટિપ્પણીઓ ભૂતકાળમાં કરી હોય ને અત્યારે કરી હોય એનો જવાબ અમે સાત તારીખ પછી આપશું સાત તારીખ સુધી એક જ વાત છે મિશન રૂપાલા ઓપરેશન રૂપાલા જી અને એ સિવાય વાત કરું તો સુરેન્દ્રનગર નું લીંબડી છે લીમડીમાં પણ એક સંમેલન મળ્યું હતું અને જેમાં પણ ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો છે એમણે ભાજપને સમર્થન આપ્યું છે તો એ બાબતે તમારે શું કહેવું છે જો ભાજપનું સમર્થન જે છે ને એ ભાજપના હોદ્દેદારો છે ક્ષત્રિય સમાજ નથી સંકલન સમિતિનો એક પણ સભ્ય નથી ગામડામાં વસતો અને શહેરમાં વસતો રાજપૂત સમાજના પાંચ યુવાનો પણ નથી અને હોય તો મને બચાવજો અને હું ચોક્કસપણે જવાબ આપીશ ભવાનીના સોગનખાઈને જવાબ આપીશ સાચો જવાબ આપીશ પણ જે અત્યારે હવા થઈ રહી છે જે અલગ અલગ ટિપ્પણીઓ થઈ રહી છે એ જે યુદ્ધ છે એ આડા પાટે ચડાવવા મારી ગણતરીએ થઈ રહ્યા છે અત્યારે મેં યુવાનોને એક જ નું ધ્યાન દોર્યું છે કોઈ પણ વોટ્સએપનો જવાબ ન આપો આવી બીજી ટિપ્પણીઓ થઈ એનો જવાબ અત્યારે ન આપો એનો જવાબ આપવા માટે આપણે પાસે ઘણો બધો ટાઈમ છે હવે આપણે એક ત્યાંથી અને પરસોત્તમભાઈ એક કર્યા છે કરાવ્યા છે એનો આભાર માનવો જોઈએ આપણે કે આપણે એક થત નીચે ક્યારેય નહોતા બેસી શકતા અને આ એક ટીપણી થી અસ્મિતાના ઉપર જે ઘા કર્યો છે માં બેન દીકરી વાત એ સહન થાય એવો નથી એટલે કોઈ પણ વસ્તુ અત્યારે અમારે કોઈ પણ ખુલાસો નથી કરવો પણ કોઈ પણ વસ્તુ અમે અત્યારે વખોડી કાઢી છે ખુલાસો કરવો છે જવાબ આપવો હોય છે તો અમારી પાસે અઠવાડિયા પછી ટાઈમ છે સાત તારીખ પછી ટાઈમ છે એના જવાબ અમે ત્યારે ચોક્કસ પણ આપશું જી અને આખું જે આંદોલન છે અત્યારે તો ક્ષત્રિય સમાજ જયારે એક સાથે એક થયો છે અને એ સિવાય બીજા સમાજનો પણ ટેકો મળી રહ્યો છે તો આ જે આંદોલન છે તમારા મત મુજબ આનો અંત જે છે એ કેવી રીતે આવવો જોઈએ આનો અંત તો મેં આપને કહ્યું એમ કાલ સોળ ઓગણીસ ને બાવીસ તારીખ સુધીમાં આવી જતો જો હવે નથી આવ્યો અંત તો હવે આનો અંત તો સાત તારીખે જે મતદાન છે એ મતદાન વધુ થાય આપ્યું છે બચાવો તો પેટી એ એ મતદાન તારીખે જ એનો જવાબ હશે બિલકુલ અને આમ જોવા દઈએ તો ક્ષત્રિયો છે હંમેશા એમ ગરમ મિજાજ વાળા હોય છે અને તેમ છતાં પણ આટલી શાંતિ પૂર્વક બહુ જ સારી રીતે જે છે થઈ છે અને બીજા ઘણા બધા એવા નેતાઓ છે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે એ આગચમકી નું કામ કરી રહ્યા છે એ તો હું આપને કેવા માંગુ છું કે બીજે ધ્યાન દોરવા માટે પછી આવા દરેક જિલ્લામાં શહેરમાં ક્ષત્રિય સમાજને બોલાવવામાં આવ્યો સમજાવવામાં આવ્યો પણ દરેક ભાજપના હોદ્દેદારો છે તમે ધ્યાન પણ કેન્દ્રિત કરજો ભાજપના હોદ્દેદાર સિવાય એક માણસ નહીં હોય એક ક્ત્રિય નહીં હોય અને સંકલન સમિતિનો એક પણ સભ્ય નહીં હોય બરાબર છે તો છક્ષત્રિય સમાજની વાત આવે જ ક્યાં હજે ભાજપના હોદ્ધા લઈને બેઠા છે એ તો નિવેદન કરવાના જ છે પણ એ અત્યારે ક્ષત્રિય સમાજને સમજાવી શકાય એવી પોઝિશનમાં નથી બરાબર છે એટલા માટે નથી કે કહી શકાય ચૂપ રહ્યું નથી કીધું તમે અમારી સાથે નથી કીધું બરાબર છે તો અમારો એક જ વાતનો મુદ્દો છે કે તમે રાજકીય રીતે જે હોદ્દા ઉપર છો અહીંયા રહ્યો અને તમારું કામ કરો આ અસ્મિતાનું આંદોલન છે બેન દીકરીનું આંદોલન છે આમાં તમારે કે ડિસ્ટર્બ ક્ષત્રિય સમાજને કરવો નહીં ને અને કરશો તો તમારે ભોગવવાનું તમારે પણ આવશે ભવિષ્યમાં હજી ઘણી બધી ચૂંટણીઓ આવશે એ ભોગવવાનું તમને જ આવશે અને તમને રાજપૂત સમાજનું પ્રભુત્વ મળ્યું છે તો એટલે તમને સત્તાને હોદ્દા અને મંત્રીઓને ધારાસભ્ય બન્યા છો તમે તમારી તાકાતથી બન્યા હોય તો આ પક્ષમાં તમે ચૂંટણી લડીને બતાવો અને ક્ષત્રિય સમાજ વગર બતાવો એટલે એ લોકોને અમે કંઈ ડિસ્ટર્બ કરતા નથી અને એ અમને પણ નથી કરતા અને કરતા નથી પણ કહી શકે મેં નથી અને જો તમને કે એવું ધ્યાન દોર્યું હોય બરાબર છે તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ચાલીસ દિવસમાં બે ભાગ પડવાની વાતો થાય છે તો એ ખોટી મેં તો એવો દાખલો આપ્યો છે બે ભાગ તો ઠીક ખાલી એ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી ખડ્યો હોય બરાબર છે અથવા સાથે ન હોય અથવા ભાજપ સાથે ભળી ગયો હોય એવો પણ મને દાખલો આપો ત્યારે જવાબ ચોક્કસ પણ આપીશ જી અને હમણાં જયરાજસિંહ પરમાર છે એમણે પણ ક્ષત્રિયનો સમર્થન કરતા વિડીયો છે વાયરલ થયો છે તો એ વાત તમારું શું કેવું છે એ મારા ધ્યાન ઉપર નથી આપ જણાવો તો ચોક્કસપણે કહો જી અને વાત જયારે આવી છે તો હવે બહુ જ નજીકના દિવસમાં પ્રધાનમંત્રી છે એ પણ આવવાના છે તો શું પ્રધાનમંત્રીના આવવાથી આ મુદ્દો સંખેલાઈ જશે પ્રધાનમંત્રી કદાચ આ મુદ્દે વાત કરે માફી માગે તો શું માની જવાશે ખરું ક્ષત્રિય સમાજથી અત્યારના રોષ જોતા અને ક્ષત્રિય સમાજને હું જે રીતે ઓળખું થી જોતા માનવાની વાત તો એટલા માટે ના આવે કે મેં તમને જે વાત કરી અસ્મિતાની એમાં છત્રીય સમાજનો રોષ તો એવો છે કે ભગવાન આવે કૃષ્ણ ભગવાન તો એને પણ પ્રણામ કરીને હાથ જોડી એને એટલી જ વિનંતી કરવાની કે ભગવાન તમને અમને નથી સમજાવવાના તમારા પરસોત્તમ ભાઈ ને સમજાવાના છે તમે મોડા પડ્યા હવે પરસોત્તમ ભાઈ એમ નથી એટલે અમે છમા યાચના કરીએ છીએ અને ભગવાન માંગી એને પણ આવો જવાબ ક્ષત્રિય સમાજ આપશે કારણ કે અમે તો સંકલન સમિતિ બરાબર છે સંકલન છીએ બરાબર છે સલાહકાર સમિતિ છે અમે તો રોકવાનું કામ કરીએ છીએ શાંતિપૂર્ણ આંદોલન થાય એવી સૂચનાઓ આપીએ છીએ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું એવી સૂચનાઓ આપીએ છીએ અમને ઉશ્કેરવા માટે જાત જાતની ટિપ્પણીઓ આવે છે એનો જવાબ પણ અત્યારે અમે આપવા માંગતા નથી એટલે અમારો આપને કીધું એમ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમારો પેલા ટાર્ગેટ વ્યક્તિનો હતો કોઈ બે સમાજ વચ્ચે નહોતો રાજકારણનો નહોતો કોંગ્રેસ ભાજપનો તો બરાબર છે એક જ કાર્યક્રમ હતો હવે એક વ્યક્તિને સાચવવા માટે જો ભાજપને આટલું નુકસાન થતું હોય એક વ્યક્તિને સાચવવા માટે બરાબર છે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય બેનનું નું દીકરીઓ નહીં અને મોદી સાહેબ પણ માને છે બરાબર છે નારી સન્માનમાં તો એ એટલું માને છે જેની કલ્પના ન કરી શકાય એટલે ક્ષત્રિય સમાજને એક આશ્ચર્ય થયું કે મોદી સાહેબ આ નિર્ણય ન કરી શકા કારણ કે છેલ્લી મિટિંગ અમારી જ્યારે હતી ત્યારે એવી વાત હતી કે આ નિર્ણય અમે ન લઈ શકી પાર્લામેન્ટ બોર્ડ લઈ શકે

અમે વિરોધ કરવાની વાત તો સાઈડ રહી અમારું જામનગર બે તારીખે સંમેલન હતું પ્રધાનમંત્રી આવે છે તો ત્રણ તારીખ કર નાખી બરાબર છે અને વિરોધ થશે તો પણ એવો વિરોધ થશે કે જે અત્યાર સુધી કર્યો એ મોદી સાહેબ પણ અમે કદાચ મળવાનો મોકો તક મળશે તો રજૂઆત પણ કરશું જો સમય આપશે તો બરાબર છે વિરોધ કરવા માટે અને આ વાત સમજાવવા માટે મોદી સાહેબ ધ્યાન ચોક્કસ પણ દોરશું બિલકુલ તો આ પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે એ આપણી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા સાહેબ તમારી સાથે જોડાવા માટે